મિત્રો પેજ નંબર 105 ઉપર તમને જે માહિતી છે તે દર્શાવવામાં આવેલી છે વર્તન વ્યક્તિના લક્ષણો અને તેના પર્યાવરણનું સંયુક્ત પરિણામ છે કે વ્યક્તિનું વર્તન કેવું છે તે વ્યક્તિના લક્ષણ અને તેની આજુબાજુના પર્યાવરણ આનો સંયુક્ત છે તે પરિણામ છે આપણી આસપાસનું પર્યાવરણ આપણા વિચારો લાગણીઓ અને વર્તન પર અસર કરે છે કે આપણી આજુબાજુનું છે પર્યાવરણ એ આપણા વિચારો જોવા મળે છે પર્યાવરણ માનવી પર અસર કરે છે અને માનવી પર્યાવરણને અસર પહોંચાડે છે કે પર્યાવરણ છે એ માનવીને અસર કરે છે અને આ માનવી છે એ પર્યાવરણને અસર છે તે પહોંચાડે છે પર પ્રવર્તમાન પર્યાવરણની પરિસ્થિતિઓએ વર્તમાન અને ભવિષ્ય માટે અનેક સમસ્યાઓ સર્જી છે કે પ્રવર્તમાન હાલના પર્યાવરણની પરિસ્થિતિ વર્તમાન અને ભવિષ્ય કે હાલનું વાત છે વર્તમાન અને ભવિષ્યના અનેક સમસ્યાઓ છે એનું સર્જી છે ભૌતિક પર્યાવરણમાં જંગલો અને અન્ય ભૌગોલિક સંપત્તિ જેવા કુદરતી ઉપરાંત શહેરો રહેઠાણો બજારો ઓફિસો અને રેલવે જેવા માનવસર્જિત પર્યાવરણનો પણ સમાવેશ થાય છે કે ભૌતિક પર્યાવરણમાં જંગલો છે અને અન્ય ભૌગોલિક સંપત્તિઓમાં કેવી સંપત્તિ તો કે કુદરતી ઉપરાંત શહેરો રહેઠાણો આવી પરિસ્થિતિમાં એક બાબત છે એ રજૂ કરી શકાય કે કુદરતી પર્યાવરણ છે કે આપણે
પ્રેરણા લાગણી